શહેરમાં ભારે પવન સાથે વરસાદ થવાના જે દ્રશ્યો તે સામે આવ્યા। શહેરમાં 47 વર્ષ પછી મે મહિનામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। છેલ્લા વર્ષ 1974 માં એક જ દિવસમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સુરતમાં મોડી રાત્રે 66 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો। વેસુ અઠવા ડુમ્મસ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને તેના કારણે 88 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ શક્યતા સેવવામાં આવી હતી। ડુમ્મસથી રાંદેર સુધીના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં હજુ પણ તરશાઈ વૃક્ષો પડેલા જોવા મળ્યા હતા। અન્ય સુરતના નાગરિક તેમને ભાવે શું માનવું છે, જે રીતે રાતથી લઈ અત્યાર સુધીની જે પરિસ્થિતિ જોવા મળી છે, વાવાઝોડાની અસર કેવી હતી? વાવાઝોડાની અસર તો અત્યારે સુરતમાં ખૂબ જ હતી। વેસુથી લઈ અને અત્યારે રાંદેર સુધીનો જે રોડ છે, એ રોડની અંદર લોકોને હાલાકીમાં બહુ જ તકલીફ પડે છે ચાલવાની અંદર। વૃક્ષો પણ એટલા જ પડી ગયા છે અને અત્યારે આપણે જે સુરતની અંદર જે વાત કરીએ તો સુરતની અંદર લોકો નોકરીએ કામ ધંધે જવામાં ખૂબ જ અટવાયા હતા, કારણ કે વૃક્ષોથી વૃક્ષોને લઈને વૃક્ષોની નીચે નહીં ચાલવાની તંત્રએ લોકોને સલામતી રહેવાની તંત્રએ બાંયધરી આપી હતી, પણ હજુ સુધી એવી કોઈ જ સમાચાર સામે નથી આવ્યા કે વૃક્ષ ધરાશાયી થવાથી, વીજ પોલ ધરાશાયી થવાથી સુરતની અંદર જાનહાની થઈ હોય। સુરતની જનતા એક જાગૃત જનતા છે, સાંજે કાલે જ સાંજે પોતાની સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતા અને પોતપોતાની સેફ એન્ડ સિક્યોર થઈ ગયા હતા, પણ હજી આ જે 2 દિવસ છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ રહેશે। જ્યારે જે હવામાન વિભાગે કીધું કે જે વાવાઝોડું છે એ અત્યારે અમદાવાદ તરફ તો લેન્ડ કરી ચૂક્યું છે અને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દીવમાં જે વાવાઝોડું જે ભટકાણું હતું, જે ટકરાયું હતું, એ વાવાઝોડું અત્યારે અમદાવાદ તરફ છે અને અમદાવાદથી અત્યારે મળતી માહિતી મુજબ 28 કિલોમીટર દૂર હોય તો સુરતને સુરતની અંદર 80-70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એવી શક્યતાઓ છે। મહત્ત્વની વાત એ છે કે જે ઝૂંપડામાં શ્રમિકો જે વસતા હતા તેમના ઝૂંપડા પણ તૂટી ચૂક્યા છે, કારણ કે જે રીતે ગઈકાલે 70-80 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો, તંત્રએ પણ કામગીરી શરૂ કરી દીધી। હા, તંત્ર દ્વારા ક્યાંય ને ક્યાંય એવી અમને જાણકારી છે કે જે શ્રમિકો જે ઝૂંપડામાં રહેતા હતા, જે સ્લમ જે વિસ્તાર કહેવાય, એ વિસ્તારની અંદર થોડીક નુકસાની થઈ છે, પણ તંત્ર દ્વારા એવી બાહેધરી છે કે તમામને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવશે અને તમામને યોગ્ય રીતે જે મળવા પાત્ર છે એ પણ આપવામાં આવશે, કે જેથી શ્રમિકોના જે ઝૂંપડા છે એ આજે વાવાઝોડું ગયા પછી એને ઠીક કરી શકે એવું તંત્ર દ્વારા કાંઈ પણ કરવામાં આવે એવી અપેક્ષા રાખી છે। વાત કરવામાં આવે તો જે તાવ તેની જે વાવાઝોડાની અસર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે, પરંતુ મહત્ત્વની વાત છે કે સુરત મનપાના કમિશનર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે લોકો કામ વગર હજુ પણ બહાર ન થાય, કારણ કે જે રીતે વાવાઝોડાને લઈને આગાહી વરસાદની કરવામાં આવી છે તો હજુ પણ અતિ ભારેથી લઈ ભારે વરસાદ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે, પરંતુ લોકોની સલામતીને ધ્યાને લઈને લોકોને પણ જાતે સમજવું પડશે। કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત। વલસાડ જિલ્લામાં પણ વાવાઝોડા